नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। जिल्लामां समग्र राज्य में कोरोना संक्रमण वधी रह्यु छे। कोरोना दर्दीओने बेड नथी मळता तेवी वातो ज्यारे अमे एटले के मीडिया करतो होय छे त्यारे सरकार हाईकोर्ट में जईने कहे छे के पूरती व्यवस्था छे। वास्तविक रिपोर्ट अंगे ज्यारे हाईकोर्टना चीफ जस्टिस कहता होय छे के मीडिया आधार पुरावा वगर ना बोलतो होय, पण तेम छताय सरकार पूर्ति व्यवस्था ना गाना गाय छे। दुखद बाबत ए छे के केम वास्तविकता सरकार स्वीकारती नथी, अने आ वास्तविकता सरकार स्वीकारे के ना स्वीकारे ए सरकारनो प्रश्न छे, परंतु नवसारीनी हालत शुं छे ते मारे मारा दर्शकोने जणावी छे। आ अमे एक रिपोर्ट आजे कर्यो छे। जनरली नवसारी लाइव क्यारे स्ट्रिंग ऑपरेशन करती नथी, आ आम तो स्ट्रिंग ऑपरेशन नथी, परंतु एक वास्तविकता लावानो अमे प्रयास कर्यो छे, अने ए प्रयास छे के नवसारीमां शुं छे हाल, वास्तविक रिपोर्ट शुं छे। रियलिटी रिपोर्ट चेक करवा माटे अमारी टीमो नवसारीनी विविध हॉस्पिटलोमां गई, दर्दीओ माटेनी जग्या छे के केम थे जाणवानी। नवसारीना वहीवटी तंत्र द्वारा प्रेस नोटो आपवामां आवे छे, जाहेरात करवामां आवे छे के आटला दर्दीओ छे, पूरती व्यवस्था छे, आ करवामां आव्युं ते करवामां आव्युं, બધું જ જુઠ્ઠું છે, સરે આમ જુઠ્ઠું, કડવું જુઠ્ઠું, કડવું સત્ય હોય એમ કડવું જુઠ્ઠું છે। કારણ કે નવસારીમાં એક પણ હોસ્પિટલમાં, એ સિવિલ હોસ્પિટલ હોય કે જે કોવિડ કહેવાતી પ્રાઇવેટ હોસ્પિટલો હોય, એક પણ હોસ્પિટલમાં ઓક્સિજનવાળો એક પણ બેડ અવેલેબલ નથી। રિપીટ, હું ફરી કહું છું, નવસારીમાં જો આજે તમને કોરોના થયો તો તમને સંગરવા માટે એક પણ જગ્યા ખાલી નથી। અમે ગભરાવાની વાત નથી કરતા, ડરાવવાની કોશિશ નથી કરતા, અમારે કોઈ પેનિક નથી ફેલાવવો, પરંતુ બે વાતો અમારે કહેવી છે, અને એટલા માટે અમે આ અહેવાલ આજે ખાસ પ્રસારિત કર્યો છે। બે વાતોમાં મુખ્ય વાત એ છે કે પહેલી વાત હું મારી પ્રજાને કહીશ, મારા દર્શકોને કહીશ, મારા સામાન્ય જનજીવન સાથે સંકળાયેલા વ્યક્તિને કહીશ કે જુઓ, કોરોના તમને થાય એ પોસાય એવું નથી। અને અમે એક આજે મારું સ્ટેટસ મૂક્યું છે મેં કે કોરોના બહુ સ્વાભિમાન છે, એ ક્યારેય વગર બોલાવે તમારી પાસે આવવાનો નથી, એટલે તમે જો સામે ચાલીને બોલાવશો તો જ એ આવશે, અને સામે ચાલીને કેવી રીતે બોલાવાય મેં કહી ચૂક્યો છું કે આપણે બે કાળજી રહીએ છીએ અને કોરોનાનાથી સંક્રમિત થઈએ છીએ, પણ પ્લીઝ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે કોરોનાથી સંક્રમિત થવું તમને પોસાશે નહીં, એ સામાન્ય માણસને પણ નહીં પોસાય અને અમીર એટલે કે પૈસાવાળાને પણ નહીં પોસાય, કારણ કે ક્યાંય હોસ્પિટલોમાં જગ્યા નથી। બીજી વાત મારે એ કહેવી છે કે જે આ સરકારી બાબુઓ એમાં નવસારી જિલ્લાના કલેક્ટર આવી જાય, નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય જે અધિકારીઓ છે તે પણ આવી જાય, તો સાથે સાથે નવસારીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે એમાં સાંસદ પણ આવી જાય, ધારાસભ્ય આવી જાય, પાલિકાના પ્રમુખો અને ગામના સરપંચો પણ આવી જાય, જે ભાજપની સત્તાધીશ પર બેઠા છો એ વાસ્તવિકતા સ્વીકારો અને આ વાસ્તવિક માતામાંથી આગળ વધી વધુમાં વધુ સગવડો ઊભી થાય એ કરો, એ જણાવવા માટે અમે આ રિયાલિટી રિપોર્ટ કર્યું છે। પણ આ રિયાલિટી રિપોર્ટને તમને અમારા તમારા સમક્ષ રજૂ કરીએ એના પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેને સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરે પ્લીઝ, સાથે સાથે આ તમારા જેટલા કોન્ટેક્ટ છે એ કોન્ટેક્ટને આ અમારો આ વિડીયો શેર કરજો। શેર કરવાનું ઓપ્શન નીચે જઈને તમારામાં યુટ્યુબમાં આવે જ છે, બધાને લગભગ આવડે જ છે, તો શેર કરજો। ઘણા લોકો રાહ જોઈએ છે કે અમે એમને વોટ્સઅપ પર લિંક મોકલીએ પછી એ લિંક એ શેર કરે, પણ પ્લીઝ તમે બધા જ એક કામ કરો કે લોકોને જણાવો કે કોરોના માટે અમે જે કંઈ કરીએ છીએ, જે વાસ્તવિકતા આપવાની કોશિશ કરીએ છીએ એનાથી લોકો જાગૃત બને, એટલે એ જાગૃતિ લાવવાનું કામ તમે કરશો, અને બે હાથ જોડીને વિનંતી છે કે એ માટે વધુમાં વધુ શેર કરો। મને ખૂબ મારા દર્શકોનો સાથ સહયોગ જોઈએ છે, કારણ કે જ્યારે અમે કડવું સત્ય બહાર લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે સરકારી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા તરફ દાજ વૃત્તિ રાખે છે, અમને જોઈને મોઢા મચકોરે છે, પણ
અમને એની ફિકર ચિંતા નથી, કારણ કે તમે બધા અમારી સાથે છો અને એ સાથ તમારે મને આપવો જ પડશે અને હું માંગીશ તમારી પાસે હકથી, કારણ કે હું છેવટે આ બધું કરું છું તમારા માટે, તો તમારે પણ મારા માટે કંઈક કરવું જોઈએ અને એ મને સાથ અને સહકાર જોઈએ છે, મને વધુમાં વધુ સબસ્ક્રાઈબર જોઈએ છે. કોમેન્ટ આપ લખો છો, આ બધી કોમેન્ટો અમે જે તે સંબંધિતોને મોકલીએ છીએ, સમજાવીએ છીએ, વચાવીએ છીએ. એટલે વધુમાં વધુ કોમેન્ટો લખો, લાઈવ કરો અને અન્યને સબસ્ક્રાઈબ કરવાની કોશિશ કરો. અમારી ઝટપટ એપ્લિકેશન છે એને પણ આપ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરજો અને એ ઝટપટ એપ્લિકેશન થકી પણ અમે તમને પરિપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કરીશું. તો આજે અમે શું બતાવવાના છે તે હવે શરૂ કરીએ. અમારી ટીમે સવારથી આજે દવસારીની એક વ્યક્તિના કે જે વ્યક્તિના રિપોર્ટ અમારી પાસે ભલામણ માટે આવ્યા હતા, એટલે કે આ જે દર્દી છે એ દર્દી પણ વાસ્તવિક રીતે દાબુઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, એમને ઓક્સિજન પર છે અને એમને વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થવાની છે. એટલે દાબુ હોસ્પિટલના તબીબોએ કહી દીધું છે કે તમે વેન્ટિલેટરવાળો બેડ શોધો, કારણ કે ગમે ત્યારે વેન્ટિલેટર પર જરૂરિયાત પડશે. પરિણામે આ જ વ્યક્તિનો રિપોર્ટ લઈને શહેરની પરિસ્થિતિ અમે જોવા નીકળ્યા. અમારી ટીમના રિપોર્ટર જય પટેલ, યશ સાવંત અને મહેન્દ્ર લુહાર ત્રણની ટીમ નવસારીની વિવિધ હોસ્પિટલોમાં પહોંચી. શરૂઆત કરી લાયન્સ હોસ્પિટલમાં. લાયન્સ હોસ્પિટલમાં જઈને કીધું કે અમારે એક દર્દીને સારવાર આપવી છે અને એના માટે બેડની જરૂર છે, તમને હમણાં દાખલ કરવો છે. લાયન્સ હોસ્પિટલે કીધું બેડ નથી. ત્યાંથી વારા પરથી જે અમે દ્રશ્યો તમને બતાવતા જઈ રહ્યા છીએ એ રીતે વિવિધ હોસ્પિટલોમાં ગયા અને જે જવાબ મળ્યો એ જવાબ તમે સાંભળજો. પણ આ જવાબની સાથે સાથે જો તમારું ઓક્સિજન લેવલ ડાઉન થયું હોય અને નવસારીની આટલી હોસ્પિટલો, એટલે કે અમારી ટીમો નવસારીની જે હોસ્પિટલોમાં ફર્યા એટલી હોસ્પિટલોમાં ફરતા જો દર્દીને લઈને તમે ફરતા હશો તો ઓછામાં ઓછા તમારા 2-2.5 કલાક થઈ જશે, કારણ કે અમારી ટીમે એક પણ મિનિટ બગાડ્યા વગર જેમ દર્દી ખરેખર અમારી પાસે છે એ રીતે ફટાફટ આ હોસ્પિટલને બીજી હોસ્પિટલ, બીજી હોસ્પિટલને ત્રીજી હોસ્પિટલ દોડાદોડી ભાગમભાગી કરી હતી કે રસ્તામાં જતાં જતાં ક્યાંક આ દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી ન જાય અને દર્દીને કંઈક તય થઈ જાય. એટલે એના પરિવારજનને બચાવવા માટે જેમ કોઈ આપણે અંગત રીતે જે દોડીએ એ જ રીતે અમારી ટીમ દોડી હતી. એક પણ મિનિટ બગાડ્યા વગર નહીં ખાવા, નહીં રોકાવા, કંઈ જોવા, બસ ભાગમભાગી આ હોસ્પિટલમાં જગ્યાથી બીજી હોસ્પિટલમાં જઈએ, બીજી હોસ્પિટલમાંથી ત્રીજી હોસ્પિટલમાં જઈએ, જ્યાં જગ્યા મળે ત્યાં આપણે દાખલ કરી નાખીએ આપણા સંબંધીને, એ ભાવ સાથે અમારી ટીમે કામ કર્યું અને એક પણ મિનિટ બગાડ્યા વગર જ્યાં મોકો મળ્યો ત્યાં એ લોકોએ ગયા અને એ પ્રદ્ધિ પ્રક્રિયામાં લગભગ 2-3 કલાક થઈ ગયા. 3 કલાક પછી પણ નો વેકેન્સી. એટલે સમજી શકો આ વાત તમે. હું એટલા માટે આ લાંબી તમને પ્રક્રિયા સમજાવું છું અને એટલા માટે આ સમયની ભાર મૂકું છું. સમજી શકો 3 કલાકના રજર પાઠ પછી પણ નો એડમિશન, નો આપણે અત્યારે બોલીએ છીએ નો વેકેન્સી, શબ્દ બહુ અત્યારે વેલોર છે, નો વેકેન્સી, નો બેડ, અલગ શબ્દો અમને જાણવા મળ્યા. જગ્યા નથી ભાઈ, માફ કરો, અમારે ત્યાં નથી, બીજે અહીંયા હોઈ શકે, જાઓ. આશાઓ જન્મે, એક હોસ્પિટલમાં જઈએ એ હોસ્પિટલવાળા આપણને આશા આપે કે અમારે ત્યાં નથી પણ કદાચ અહીંયા હોઈ શકે. આપણે દોડ્યા દોડ્યા બીજી હોસ્પિટલમાં જઈએ કે હા ચલો આ હોસ્પિટલમાં નથી પણ પેલી હોસ્પિટલમાં જગ્યા હોવાનું આ લોકોએ કીધું છે મળી જશે, ત્યાં જઈએ, ત્યાં નથી મળતી જગ્યા, અરે અહીંયા નહીં મળે ચાલો બીજી હોસ્પિટલમાં. આશાઓના પોટલાઓ, અરમાનો લઈને આપણે હોસ્પિટલો ભટકતા હોઈએ છીએ. આ વાસ્તવિકતા છે અને આજ આ એક દર્દીની નહીં, નવસારીમાં રોજના ઓછામાં ઓછા 50-100 દર્દીઓ આ જ રીતે ભટકે છે, આ જ રીતે રજરપાટ કરે છે અને આ જ રીતે પુકાર કરે છે કે હે કલિયુગ આ તો કેવી બીમારી આપી. સાથે સાથે એ આક્રોશ ઠાલવે છે કે આ તો કેવું તંત્ર. અમારી કોમેન્ટો જુઓ, લોકો કહે છે અમે બહુ શાંતિથી, આજે હું ઉગ્રતા નથી બતાવતો પણ મારો જે રોષ અને મારી જે લાગણી છે આ જોયા પછી ખરેખર મારા રૂવાટા ઊભા થઈ જાય છે. નથી જોવાતું મારાથી આ કે એક વ્યક્તિને સારવાર માટે મોટી મોટી વાતો કરતી આપણી આ સરકાર વ્યવસ્થા નથી કરી શકતી. નવસારીના સાંસદ સમગ્ર ભારતમાં સૌથી વધુ મતોથી ચૂંટાયેલા સાંસદ છે. આદર્શ શહેર, આદર્શ નગર અને આદર્શ જિલ્લાની વાતો થઈ, બહુ એવોર્ડો અપાયા. આ આદર્શ જિલ્લો, આ વ્યવસ્થા, આ જુઓ. લાયન્સ હોસ્પિટલમાંથી અમારી ટીમ ગઈ ત્યાં એમને ના પાડવામાં આવી. લાયન્સ હોસ્પિટલથી તરત જ અમારી ટીમે એક પણ ક્ષણ બગાડ્યા વગર જાણીતી ઓરેન્જ
હોસ્પિટલ ની મુલાકાત લીધી. ઓરેન્જ માં જો શું કીધું, મારા ફ્રેન્ડના મમ્મી છે ને તે દાબુમાં એડમિટેડ છે, તો એમને ડૉક્ટરે એવું કીધું કે નવસારી સિટીમાં કશે બેડ મળતા હોય ને ઓક્સિજન વાળે તો પૂછી જુઓ, તો આપણા ત્યાં બેડ છે. તો ક્યાં સુધી ફ્રી થઈ જશે? બીજું કોઈ હોસ્પિટલમાં ખ્યાલ ખરો? કાલથી ને ચાલુ કરેલું, બે દિવસ જ જગ્યાઓ હે. આ કમભાગી દર્દી એની જાતને નસીબદાર ગણે કે હું નવસારી જન્મા રહું છું? નવસારી આપણું નવસારી આપણું નવસારીનું ગૌરવ લઈ શકીએ? કયો નવસારીજન આ દ્રશ્ય જોયા પછી ગૌરવ લઈ શકે કે એક દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા નથી? કોણ કોલર ઊંચા કરી શકે કે હું નવસારીમાં રહું છું, મારું નવસારી? બોલતા કેવી રીતે આપણી જીભ ઉપડે, કારણ કે આપણી નવસારીમાં એક વ્યક્તિને સારવાર માટે જગ્યા નથી. ઓરેન્જ હોસ્પિટલના આ હાલ પછી તરત જ બાજુમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં પહોંચ્યા. મારા નવસારીની આ શ્રદ્ધા હોસ્પિટલ, ત્યાં પણ મને મળી નિરાશા. જુઓ શું કહ્યું શ્રદ્ધા હોસ્પિટલમાં. મારા ફ્રેન્ડને મમ્મી છે એડમિટ છે દાબુ હોસ્પિટલમાં, તો ત્યાં ઓક્સિજનની નથી કમી. એ ડૉક્ટરે એવું કીધું કે બહાર નવસારીમાં પૂછી જાઓ તમે તો કઈ જગ્યા પર અવેલેબલ હોય બેડ. અત્યારે રિપોર્ટ એવું કંઈ લાવેલો છે? હા, રિપોર્ટ છે. મારે કેટલે છે? જગ્યાનો ઇશ્યુ છે ભાઈ, ઇશ્યુ છે એટલે બી જગ્યાના કે ભૂલ છે ભાઈ. જેમ જેમ હોસ્પિટલોમાં જતા ગયા એમ એમ અમારી ટીમના હોશ ઉડતા ગયા. અહીંયા પણ નહીં, અરે આ NRIનું નવસારી, દાતાઓનું નવસારી, અહીંયા દાતાઓ થકી કેટલી આરોગ્ય સેવાઓ થઈ, પરંતુ શું હાલત. ત્યાંથી બાજુમાં આવીને સુરભી હોસ્પિટલમાં અમારી ટીમ પહોંચી. આશા હતી કે ક્યાંક આ નાની હોસ્પિટલ છે, અહીંયા કદાચ લોકોને ખબર નહીં હોય, કદાચ આ એક સોસાયટીમાં આવેલા ધોરાજીયા સાહેબની હોસ્પિટલ છે, કદાચ અહીંયા જગ્યા મળી જાય. પણ ત્યાં પણ હાલત જોવા દર્શ્યો. લોબીમાં બેસવાની જગ્યા નથી, દર્દી રૂમમાં તો જગ્યા નથી, પણ ડૉક્ટર તબીબની માનવતાને કારણે બહાર બેસાડીને સારવાર આપવાની આ RC ધોરાજીયાએ હિંમત કરી હતી અને બહાર દર્દીને બેસાડી સારવાર ચાલી રહી હતી. સલામ છે ધોરાજીયા સાહેબ તમને, પણ ધોરાજીયા સાહેબની વ્યવસ્થા પણ ખૂટી પડી હતી. અહીંયા પણ આપણા આ દર્દીને નો બેડ, તેને શિફ્ટ કરવા કીધું છે જ્યાં ઓક્સિજન અવેલેબલ હોય, તો આપણા ત્યાં નથી, જગ્યા બી નથી. કોઈ સેટિંગ થાય એવું કઈ જગ્યા ઓક્સિજન જરૂર છે એમ કીધું તું. આંખોમાં આંસુ પડતા હોય કે મારા પરિવારના હું ક્યાં સારવાર આપીશ, આ હોસ્પિટલમાં નહીં ક્યાં લઈ જાઉં. આવા 14 આંસુએ રડતા રડતા આવો જ એક દર્દીના પરિવારજનો એને બીજી હોસ્પિટલમાં લઈ જાય. આ જ સિલસિલો ચાલે છે મારાથી, આ નથી નવાતું, નથી દેખાતું, નથી સહન થતું. આ હોસ્પિટલનો રિપોર્ટ આપતા આપતા મારાથી પણ મારું રુદન આવી જાય છે કે આ હાલ મારી શહેરનો, મારા શહેરને હું નજર લાગી. કોની નજર લાગી? આ નેતાઓની, નામોશી, આ અધિકારશાહી, કે મારા શહેરમાં એક પરિવારજનો એના પરિવારજનોને સારવાર આપવા માટે આમ તેમ ભટકવું પડે, ભીખ માંગવી પડે? ત્યાંથી અમારી ટીમ પહોંચી નજીકની સુશ્રુષા હોસ્પિટલ. આશા હતી કે
સુશ્રુષા હોસ્પિટલમાં પણ કદાચ જગ્યા મળી જાય, પણ ઓક્સિજન જ નહીં. હાથ ઊંચા કરી દીધા કે અહીંયા પણ ઓક્સિજનવાળો અમારા પાસે એક પણ બેડ ખાલી નથી. એમને આશા જન્માવી કે તમે ઓરેન્જમાં જાઓ કે બીજી હોસ્પિટલમાં જાઓ, ત્યાં કદાચ મળી જશે. એ રીતે ગોહિલમાં લાયન્સમાં જવાની વાત કરી. પરિવારજનો પાછા અમારા આ દર્દીને લઈને પહોંચ્યા. હું પરિવારજનો એટલે કે અમારી આ પ્રતિકાત્મક છે, પણ એક દર્દી ખરેખર જરૂરિયાતવાળો દર્દી હતો, અને આ દર્દીને જો કદાચ જગ્યા મળશે તો અમારે દાખલ કરવો જ હતો. એટલે એવું પણ નહોતું કે આ માત્ર ઓપરેશન હતું. વાસ્તવિકતાથી ડાબો હોસ્પિટલમાં સારવાર લેતા એક મહિલાને ખરેખર એડમિટ કરવાની જરૂર હતી. એમને ઓક્સિજનવાળો બેડ અને જરૂર પડે તો વેન્ટિલેટરની જરૂર હતી. એટલે અમે પણ એક રિયાલિટી રિપોર્ટની સાથે સાથે એક બનાવતાનું કામ કરતા હતા કે ક્યાંક રૂબરૂ જઈને ચેક કરીએ. કારણ કે એક માતાની દીકરીએ નવસારી લાઈવને કોલ કર્યો હતો કે મારા માતાની આ હાલત છે, મને કોઈ જગ્યાએ બેડ મળશે કે કેમ, પ્લીઝ મદદ થાય તો કરો. એટલે અમે રિયાલિટી ચેક કરવાની સાથે સાથે એ માતાને સારવાર માટેની કોશિશ પણ કરતા હતા. એટલે અમે પહોંચ્યા ગોહિલ હોસ્પિટલમાં. ગોહિલ હોસ્પિટલના આરએમઓ સાથે વાત કરી. શું કહ્યું ગોહિલ હોસ્પિટલને તે પણ જોઈ લો. બીજે કયા નવસારીમાં બીજે તમારી એસપીમાં તપાસ કરો. કશું નથી, જગ્યા નથી, ત્યાં વેન્ટિલેટર છે પણ જગ્યા નથી. ગોહિલ માટે છે જ નથી, કઈ નથી, એવું બી નથી કે ફૂલ છે, વેન્ટી છે જ નથી. પૂછી જોઈએ કદાચ નસીબ મોટી હોસ્પિટલ, ઊંચું ભવન જોઈને પરિવારજનો લાગ્યું કે આ હોસ્પિટલ તો મોટી છે, અહીંયા તો મારા પરિવારને એડમિશન મળી જશે અને અહીંયા સારવાર મળશે. કારણ કે ભવ્ય હોસ્પિટલનું બિલ્ડિંગ જોયું તો આશા બંધાઈ. ક્યારેય ન જોયેલી ગલીઓ ગલીઓમાં હોસ્પિટલો હોધી કે આ ગોહિલ હોસ્પિટલ ક્યાં આવી. જઈને જોયું, આશા જન્મી, પણ એ આશા નઠારી નીવડી. અહીંયા પણ એ જ જવાબ, જગ્યા નથી, ઓક્સિજનવાળો બેડ ખાલી નથી, વેન્ટિલેટર છે જ નહીં. ઓ માયા, હવે શહેરના સીમાડે આવેલી કેજલ હોસ્પિટલ તરફ કોઈએ ઇશારો કર્યો. કેજલ હોસ્પિટલ પહોંચ્યા. કબીલપોર પાસે આવેલી કેજલ લાઈફ ઇન હોસ્પિટલ, હોસ્પિટલમાં પ્રવેશતા જ દ્રશ્યો જોતા આશા અધૂરી દાગી. તેમ છતાંય પૂછવાની પ્રયાસ કર્યો. તમે લખવાના છો પછી જવાબ અપાયો, નથી જગ્યા, નામ લખાવી જાઓ, જગ્યા હશે તો ફોન કરીને બોલાવીશ. આશાએ નામ લખાવ્યું કે ક્યાંક અમારું નસીબ સારું હશે તો કોઈની રજા આપવામાં આવે અને અમને એડમિશન મળશે, અમારા પરિવારજનોને રાહત મળશે અને સારવાર મળશે. એ આશાએ અમે અમારું નામ નંબર લખાવ્યો કે વિનંતી કરી કે જેવું ખાલી થયું પહેલું આપને કહેજો. પણ જવું ક્યાં, હવે હોસ્પિટલો ખૂટી પડી. મુલ્લા હોસ્પિટલમાં ગયા,
ત્યાંથી ખબર પડી કે નવસારીની યશવિન હોસ્પિટલ મોટી છે. અમે એટલા માટે યશવિન હોસ્પિટલમાં છેલ્લે જવાની કોશિશ કરી હતી કે યશવિન હોસ્પિટલનું નામ છે, બધા ત્યાં જતા હશે. પણ આશા બંધાઈ, કોઈકે કીધું કે યશવિન હોસ્પિટલમાં જગ્યા મળશે તો યશવિન હોસ્પિટલમાં પહોંચ્યા. યશવિન હોસ્પિટલના આરએમઓએ જે કહ્યું તે સાંભળ. તમારા ફ્રેન્ડની મમ્મીને એડમિટ કરી છે તો ત્યાંથી શિફ્ટ કરવા કીધું છે, દાબુ હોસ્પિટલમાંથી શિફ્ટ કરવા કીધું છે. તો હવે પૂછવા મોકલ્યા હતા કે ઓક્સિજનનો બેડ નથી ખાલી, જનરેટર લઈ લઈશું, ઓક્સિજનનો બેડ ખાલી. રિપોર્ટ છે બતાવી દો, પેશન્ટને ઓક્સિજન ચાલુ છે કે નથી ચાલુ? ત્યાં અત્યારે કદાચ ઓક્સિજન ચાલુ છે. હા, તો પછી નહીં મળે જગ્યા, મળી નથી જગ્યા. કંઈ થાય એવું કંઈ નહીં, ને કોઈ એમ ડિસ્ચાર્જ થાય તો મળે એવું? નહીં નહીં, ડિસ્ચાર્જ થાય તો ખાલી નહીં મળે, ડિસ્ચાર્જ બી નહીં મળે. એટલે એમની કોઈ ડિસ્ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય તો અમારા પેશન્ટ ઓટુ વગેરે જે બેડ પર મૂકેલા ને એને ઓટુ પર લેવાના. એવા 25 વેટિંગ પર મૂકેલા છે. 25 બધા વેટિંગ પર? હા, ઓક્સિજનના જેને જરૂર છે. દિનેશભાઈ આવે છે વેટિંગ? અરે હોટલમાં વેટિંગો હોય, કંઈક ખરીદવા વેટિંગ હોય, અરે કદાચ સ્કૂલના એડમિશનમાં વેટિંગો હોય, બેંકમાં તમારે નાના બદલવા વેટિંગો હોય, એટીએમમાં પૈસા ઉપાડવા વેટિંગ હોય, પણ હવે હોસ્પિટલમાં દાખલ કરવા વેટિંગ? આ વેટિંગે અમારું દિલ તોડી નાખ્યું. કારણ કે યશવિન હોસ્પિટલમાં કહેવામાં આવ્યું કે લાંબુ વેટિંગ છે, અને એ વેટિંગમાં અમારી પાસે 25 દર્દીઓ તો ઓલરેડી છે. છેલ્લે હારી થાકીને સરકારે જે મોટી મોટી વાતો કરી હતી, મોદી સાહેબના ફોટા જોયા, રૂપાણી સાહેબના ફોટા જોયા, સંવેદનશીલ સરકાર છે, સંવેદનશીલ સરકારે બહુ વ્યવસ્થા કરી છે, તો ચાલો અમે સિવિલમાં તો જગ્યા મળશે. અમે અમારા પરિવારજનને લઈને સિવિલમાં પહોંચ્યા કે સિવિલમાં તો મળી જ જશે. આટલી મોટી વાતો થઈ છે. ધારાસભ્ય પિયુષ દેસાઈએ કહ્યું છે કે આટલા બેડો ઊભા કર્યા છે, ક્યાંક પેપરોમાં આવ્યું છે, ફોટા આવ્યા છે, આ વ્યવસ્થા કરી છે, સિવિલમાં તો મળશે. 2.5 ત્રણ ત્રણ કલાક સુધી શહેરનો નજર પાઠ કરી અમે પહોંચ્યા સિવિલ હોસ્પિટલ. પણ આ સિવિલની એન્ટ્રી ગેટમાં જ ના પાડી દેવામાં આવી કે ઓક્સિજન વાળા બેડ નથી. અરે 2-4 દિવસ પહેલા જો ઓક્સિજનો આવ્યા હતા, 5 ટાંકીઓ આવી છે, ઓક્સિજન મુકાય એવા વાતો આવી છે, વેન્ટિલેટરો આટલા બધા આવ્યા છે, અને આટલું બધું ફૂલ થઈ ગયું. અમે જરાક વોચમેનને કગરી કાયા કે પૂછવા તો જવા દો. અંદર પ્રવેશ અપાયો, પણ ત્યાંના ઉપસ્થિત તબીબે કહ્યું તે સાંભળો. તકલીફ છે, જો હજી ઉપર જો ખાલી થાય તો હું તમને આપી શકું, પણ ખાલી ન થાય અને વચ્ચે વધારે તકલીફ વધી ગઈ તો આપણી પાસે ન કહી દઉં. આ રીતની તકલીફ છે. હવે સપોઝ કે 108માં પેશન્ટ આવ્યું ને, તો બી એને રાખવા માટે મારી પાસે અત્યારે જગ્યા નથી રહી. ઉપર 135 બેડ છે, બધા ફૂલ છે. હું અહીંયા વેઇટિંગમાં શું ઉડાવું છું કે ભાઈ ઉપર ખાલી થાય તો હું શિફ્ટ કરાવડાવી, કહીને જ હું શું ઉડાવું. પછી કોઈને તકલીફ ન થાય, સગાને એવું ન લાગે, મને તકલીફ ન થાય, બરોબર? એટલે કન્ડિશન મેં તમને કહી દીધી છે કે અહીંયા આ રીતનું અત્યારે છે. સિવિલમાં નહીં, અરે સરકારી ઓફિસ, સરકારી બાબુઓ અને સરકારી સિવિલ બધે એપોઇન્ટમેન્ટો ચાલુ થઈ ગઈ એવું લાગ્યું. અમે તો એવા કેવા પાપ કર્યા કે બીમાર થયા. શું અમે એવી તો ભૂલ કરી કે આ રીતે અમારે આ સારવાર માટે રજા પણ કરવી પડી, અને છેવટે હારી થાકીને આ જ રીતે અમે અમારા આ કહેવાતા દર્દીને પાછા ઘરે લઈને આવ્યા. રાહ જોતા કે હવે પ્રભુ તે કોઈ જગ્યાએ જગ્યા નથી આપી, કદાચ તે એવું નક્કી કર્યો છે કે તારે ત્યાં વેકન્સી ખાલી છે, એટલે તું અમને બોલાવવાનો છે, મારા સ્વજનને તું બોલાવવાનો હશે, કારણ કે ક્યાંય વેઇટિંગ નથી, કોઈ જગ્યાએ અમને પ્રવેશ નથી મળ્યો, બધે વેઇટિંગ ચાલે છે, અને કોઈ જગ્યાએ નો એન્ટ્રી, એટલે કદાચ આ પ્રભુના દ્વારે એન્ટ્રી હવે થશે. એટલે કે
આ અમારા સ્વજનને અમારે ગુમાવવું પડશે એવી વાત સાથે આ અમારું આજનું આ સ્ટ્રિંગ. આને અમે રિયાલિટી રિપોર્ટ કહીએ છીએ કે નવસારી શહેરમાં આ હાલત છે. શહેરની હોસ્પિટલોમાં નજરપાટ પછી પણ છેવટે કોઈ જગ્યાએ જગ્યા નથી અને તમારે તમારા સ્વજનને આમ રીતે જ ફરી ફરીને ઘરે લઈ જવું પડે છે. આ એક કિસ્સો નથી, અમે એક કિસ્સો મર્યાદા છે ને એક કિસ્સો તમને બતાવ્યો છે, પણ તમારા અડોશ પડોશમાં તમને ખબર હશે આવા અનેક કિસ્સાઓ છે. ગામડેથી લોકો આવે છે, માસદાથી આવે, ચીખલીથી આવે, આ બાજુ અંજલ માછીવાડથી આવે, કૃષ્ણપુરથી આવે, મરોડથી આવે, ઉભરાડથી લોકો આવે, સાતેમથી આવે, નાગદરાથી લોકો આશા લઈને આવે કે મારા સ્વજનને શુશ્રુષા મળશે, સારવાર મળશે, બચી જશે. જેટલા પૈસા ખર્ચવા આપણે ખર્ચી નાખીશ, પણ હું કોઈપણ હોસ્પિટલમાં મારા સ્વજનને લઈ જઈને સારવાર કરાવી દઈશ. અને આ જ નજરપાટ, આ જ પરિસ્થિતિ છેવટે હારી થાકી જાય છે લોકો. આ દ્રશ્યો અને આ રિપોર્ટ જોયા પછી જો નવસારીનું વહીવટી તંત્ર, નવસારીના સંવેદનશીલ ધારાસભ્ય પિયુષ દેસાઈ, આરસી પટેલ, પ્લીઝ તમે ખરેખર કામો કરો છો, તમારા વિકાસની વાતો અમે વારંવાર કહીએ છીએ, પણ અહીંયા જરૂર છે હવે એક નક્કર કામગીરીની. આ જ રીતે તમારો ને મારો સ્વજન, તમારો ને મારો મતદાર, તમારો ને મારો નવસારીનો એક માણસ તડપી તડપીને મરે. એક ઓક્સિજનના અભાવે એક ફોજીના માતા અવસારના સમાચાર અમે આપ્યા, એ જ હાલત આજે પણ છે. તારીખ બદલાઈ છે, વાર બદલાયો છે, પણ સ્થિતિ હજુ એ જ છે. એટલે જાગીએ આપણે, પહેલાં તો આપણે કોરોના સંક્રમિત ન થઈએ, ભગવાન પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે અમે કોરોના સંક્રમિત ન થઈએ, અને જો થઈએ તો ક્યાંક અમને જગ્યા મળે. પણ શરૂઆત આપણે કાળજી રાખીએ કે આપણે કોરોના સંક્રમિત ન થઈએ, અને આ જે રિયાલિટી રિપોર્ટ અમે આપવાની કોશિશ કરી છે, આશા રાખીએ અમારું આ કામ જો તમને ગમ્યું હોય તો બિરદાવજો. અને બિરદાવવા માટે મેં અગાઉ કીધું તેમ કે પ્લીઝ આ અમારી ચેનલને લોકોના મોબાઈલ સુધી પહોંચાડજો. એક એક તમારા ગ્રુપના, સમાજનું તમારું ગ્રુપ હશે, તમારું બ્યુટી પાર્લર મહિલાઓ હશે તો તમારા કીટી પાર્ટીનું ગ્રુપ હશે, ભાઈઓના પોતાના વેપાર ધંધાના ગ્રુપો હશે, એક એક ગ્રુપમાં તમારા મોબાઈલમાં જેટલા ગ્રુપ હોય એટલા ગ્રુપમાં, મોબાઈલમાં જેટલા કોન્ટેક હોય એટલા કોન્ટેકમાં, હજુ આખી રાત છે, કાલનો દિવસ છે, જેટલાને શેર થાય શેર કરો અને નવસારીની આ વાસ્તવિકતા જે છે એ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરો. આભાર અમને આ સ્ટ્રિંગમાં સહયોગ આપનાર, અને ખાસ કરીને અમારે કોઈ હોસ્પિટલને બદનામ કરવાનો ઈરાદો ન હતો કે બદનામ કરવાની પરિસ્થિતિ નથી, કારણ કે હોસ્પિટલોમાં જગ્યા નથી અમે જાણીએ છીએ, પરંતુ રિયાલિટી ચેક કરવા માટે અમે આ એક એક હોસ્પિટલે ભટક્યા છે. આ જ રીતે આગામી દિવસોમાં પણ અમે સત્ય વાત લોકો સુધી ઉજાગર કરીશું. જોતા રહો નવસારી. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.